બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી બાદ લોકોએ નવા વર્ષની પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. દર વર્ષે બેસતા વર્ષના લોકો પોતાના ધંધા રોજગારના મુહૂર્ત કરી પોતાની પેઢીને લાભ પાંચમના દિવસે પેઢી ખોલતા હોય છે અને તેના લીધે બેસતા વર્ષ બાદ ડીસા શહેરનું બજાર ઠપ પડી જાય છે. આ વર્ષે પણ દિવાળીના તહેવારની ઉજવણી કર્યા બાદ વેપારીઓએ બેસતા વર્ષના દિવસે શ્રેષ્ઠ મુહૂર્તના પેઢીઓનું મુહૂર્ત કરીને હવે આગામી લાભ પાંચમથી પોતાના ધંધા રોજગાર શરૂઆત કરશે અને આ સમયગાળા દરમિયાન લોકો બહાર ફરવા અને પરિવાર સાથે સમય વિતાવતા હોય છે. અને તેના લીધે અત્યારે ડીસા શહેરમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હોવાના લીધે તમામ દુકાનો અને બજાર સુમસામ જોવા મળી રહ્યા છે. શહેરમાં દુકાનો અને પેઢીઓ બંધ હોવાના લીધે બજાર પણ સુમસામ ભાસી રહ્યું છે અને ધબકતો ડીસા અત્યારે જાણે શાંત પડી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવાળી પહેલાં લોકોથી ઉભરાઈ રહેલા ડીસા શહેરમાં અત્યારે નીરવ શાંતિ જોવા મળી રહી છે અને હવે આગામી લાભ પંચમથી વેપારીઓ પણ કોરોનાનો કેર ભૂલીને નવી આસ અને ઉત્સાહ સાથે પોતાના ધંધા રોજગારની શરૂઆત કરશે.